નમસ્કાર બાળકો, આપણે ધોરણ 10ની ચર્ચા કરતા હતા યામ ભૂમિતિની. યામ ભૂમિતિની અંદર મેં તમને બધી રીતો કરાવી દીધી. બીજા નંબરની રીત ચાલે છે, પછી એક રીત 3 નંબરની જે ક્ષેત્રફળવાળી છે એ આવતા વિડીયોમાં આપણે લઈશું. આ વિડીયોમાં આના આગળનો જે વિડીયો 3 નંબરનો મેં બનાવ્યો હતો એમાં આ બે સૂત્રો ફરી પાછા મેં લખી રાખ્યા છે. શું કરવા કે તમને માઇન્ડમાં જ્યારે 7.2ના દાખલા, એમાં મેં તમને 1-2 દાખલા લીધા હતા, બીજા વધારાના દાખલા થોડા છે એટલે સમજાવો, એટલે આ બે વસ્તુ મેઇન છે ને એ તમને મગજમાં ઉતરે. બરાબર છે કે બે બિંદુને કોઈક એક બિંદુ પી વિભાજન કરે, બરાબર છે, તો એ એમ અપન એમ ટુ અથવા તો એમ વન એમ ટુમાં જે વિભાજન કરે એના યામ અથવા તો બિંદુના યામ, એના આધારિત આ બે દાખલા છે. એવા 7.2ની અંદર એટલે આ સમજૂતી મેં આગલા વિડીયોમાં આપેલી છે, એટલે ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી આ જોશો એટલે તમને 100% બધી ખબર પડી જશે. 7.2ના જે દાખલા છે એના તમને આ બે આધારિત દાખલા છે થોડી સમજ આપું. એમાં 3-4 દાખલા તો આપણે લઈ લીધેલા છે, પણ કોઈક જગ્યાએ આવું હોય છે કે કોઈક એક બિંદુ એ આપે, બરાબર છે, અને બી આપે, તમને આપેલું છે, બરાબર છે, એ 4 અને -1 કીધું અને કીધું છે -2 અને 3, બરાબર છે. હવે એને જોડતા ત્રિભાગ બિંદુઓના યામ, હવે ત્રિભાગ ચતુર્ભાગ પંચભાગ આવે જુદા જુદા વાત તમને કરે છે, તો હવે એ કેવી રીતે ગણવું? સાહેબ એક તો આ એક બિંદુ હોય તમને આવડે છે, પણ ત્રિભાગ બિંદુના યામ કે, બરાબર છે, ચતુર્ભાગ બિંદુના યામ કે, તો તમે ત્રિભાગ કીધા છે એટલે કે 3 ભાગ પાડી દેવાના. કેટલા ભાગ કાઢવાના? 3, એટલે 1, 2, એટલે મારા 3 ભાગ થઈ ગયા. 3 ભાગ થાય એટલે કે આ બિંદુ હું એક્સ વાય સ્વરૂપે અત્યારે લઉં, એટલે આ બિંદુના એમ વન એમ ટુ કેટલું થશે? આ 1 થશે અને આ 2 ભાગ થાય, 3 ભાગના, ત્રિભાગ કીધા એટલે આ ખાસ યાદ રાખવાનું. જો ચતુર્ભાગ કહે એટલે અત્યારથી તમને સમજાવી દઉં, કદાચ કોઈક જગ્યાએ કહે કે ચતુર્ભાગ બિંદુના યામ શોધો, તો આપણે x1 y1 તો હોય, x2 અને y2 હોય, હવે ચતુર્ભાગ કીધા એટલે 1 ભાગ 2 ભાગ 3 ભાગ અને 4 ભાગ, હવે આના યામ તમારે શોધવા હોય, બરાબર, તો આ 1 કહેવાય અને આ 3 કહેવાય. આના યામ શોધવા હોય PXY, બરાબર, એ તો મધ્યબિંદુ થયું 2:2, અને આના યામ શોધવા હોય તો 3:1, એટલે કે ટૂંકમાં આ રીતે તમે ત્રિભાગ હોય, ચતુર્ભાગ હોય, પંચભાગ હોય, એ રીતે પોતાની જાતે એમ વન એમ ટુની કિંમતો આપેલી ના હોય, પણ પોતાની રીતે બુદ્ધિ પહોંચાડી અને આપણે એ કિંમતો M1 અને M2ની લાવી પડે છે, બરાબર છે, એટલે કે M1 M2 રકમમાં ના આપેલું હોય પણ પોતાની રીતે આ રીતે તમે લાવી શકો છો. અહીં આ દાખલો 7.2 અંદર ત્રિભાગ બિંદુનો મને કીધું, ત્રિભાગ એટલે આ બિંદુ મારે શોધવું પડશે ને આ શોધવું પડશે, પહેલાં P અહીં મૂકીને શોધી નાખું પછી અહીં મૂકીને શોધું, એટલે આ વસ્તુ આને સંદર્ભમાં જ છે, બરાબર, આ x1 y1, આ x2 y2 આપણે વારે ઘડીએ લખીએ છીએ, બરાબર છે. આ -2 અને -3 છે આપણે. હવે આના મારે યામ લખવા હોય તો જો આપણે આ લખતા હતા એમ જ, બરાબર છે, હું સૂત્ર નહીં લખું પણ તમને જાતે ખબર પડવી જોઈએ. ફરી કહું, વિરુદ્ધ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, આ વાય જોડે જાય, આ વાય, આ વાય ટુ, આ x2 જોડે જાય, આ x1 જોડે જાય, આ y2 જોડે જાય, આ y1 જોડે જાય, આટલું તમારે ખાસ યાદ રાખવાનું. 2-4 વખત પ્રયત્ન કરશો એટલે તમને આવડી જશે. 1 એટલે m1ની કિંમત 1 છે, આ છે, એટલે જો m1 x2, બરાબર, એટલે 1 ને અણજોડવું તો -2 1 2, નિશાનીની ભૂલ પડી, દાખલો ખોટો, નિશાની 4 વખત વિચારવાની પછી જ મૂકવાની, નિયમ પ્રમાણે પ્લસ. હવે આ બાજુ આવે, 2 4 8, ચલો મૂકી દો, નીચે 2 અને 1 1 વત્તા 2 3, હું સૂત્ર વારે ઘડે નહીં લખું, તમારે ખાસ આ મગજમાં યાદ રાખવાનું, બરાબર છે, એના પરથી ખબર. ફરી હવે પાછું, હવે વાય બાજુ, તો 1 - 3 3 - 1 પણ કેવા, માઇનસ, નિયમ પ્રમાણે જે પ્લસ આવતો હોય પ્લસ, 2 અને 1 જોડ પણ એ પાછા 2 માઇનસ, છેદમાં 1 વત્તા 2, એનું એ જ રહે, બરાબર છે. ચલો સાદુરૂપ આપો, 8 માંથી 2 જાય 6, +6, નિશાની ભૂલતા નહીં, છેદમાં 3 3 - 2 એટલે બંને -5 થશે, બરાબર, કારણ કે નિશાની બદલાશે ને એટલે -5 છેદમાં 3, એટલે જવાબ આવ્યો આપણે આ 2 અને -5 તૃતીયાંશ, એટલે આ જવાબ તમારે 2 અને -5 તૃતીયાંશમાં એ વિભાજન કરતી જોવા મળે છે, બરાબર છે. આ -3 કર્યા અને 2 - 1 2 - કર્યા, એટલે આપણે ખાસ બીજી વખત જોઈ લઉં કે કંઈક ભૂલ છે તો નહીં. હવે ઉઠાઈને એને અહીં મૂકી દઉં, બરાબર છે, એટલે હવે શું થશે, આના માટે જો m1 = 1 થયું અને m2 = 2 લીધો હતો, બરાબર, હવે શું થશે, m1 1 થશે અને m2 2, હવે આ મારે યામ શોધવા છે x અને y, તો હવે શું થઈ જશે, મારે વસ્તુ પાછી હવે ચેન્જ થઈ જશે, બરાબર છે, હવે આ યામ મને મળી ગયો છે, બરાબર છે, તો હવે આના શોધવા છે, તો જો હવે આ 2 થઈ જાય
અને આ એક થઈ જાય એટલે એમ ટુ. હવે એમ વન હતો એક હતો એ બે થઈ ગયો, આ એક હતો એ હવે બે થઈ ગયો અને એમ ટુ એક થઈ ગયો. આ રીતે તમારે યાદ રાખવાનું. હવે એના એમ કેવી રીતે શોધાય તો ફરી પાછું એનું બે દુ ચાર માઇનસ ચાર એક ચારિકા ચાર છેદમાં બે વત્તા એક. ચલો ફરી પાછું બેને ઓની જોડે માઇનસ છ વત્તા એકને ઓની જોડે એટલે માઇનસ એક છેદમાં એક વત્તા બે, કે બે વત્તા એક જે કરો તમે. ચાર ગયા ચાર ગયા એટલે અહીં તો ઝીરો જ થઈ જશે, કંઈ કરવાની જરૂર છે નહીં. આ જુઓ માઇનસ એક છે તમારી બરાબર, અને આ માઇનસ છ છે એટલે માઇનસ સાત છેદમાં ત્રણ. એટલે કે આ રીતે તમને બરાબર છે ત્રિભાગ બિંદુના એમ કહે ચતુર્ભાગ બિંદુના એમ કહે. પણ ખાસ તમારે યાદ રાખવાની કે મારે એમ વન અને એમ ટુ કેટલો આવે છે એના ઉપર દાખલા ગણાય છે. અને જો મધ્ય બિંદુ આવે તો કોઈ ચિંતા નહીં. આગળ જોડે જુદા વિડીયો મેં તમને સમજાવ્યું, આનો વત્તા આનો ભાગ્યા બે, આનો વત્તા આનો ભાગ્યા બે, એ રીતે તમે ગણી શકો છો. એ 7.2ના હજુ એક બે દાખલા તમે જોઈએ એટલે ખાસ તમને આવડી જાય બરાબર. એટલે કે ત્રિભાગ બિંદુ મધ્ય બિંદુ કોઈ પણ વસ્તુ કે તમે આ અંતઃસૂત્રની મદદથી અર્થાત તો આ વિભાજન સૂત્રની મદદથી બધા દાખલા ગણી શકો છો. એટલે 7.2નો એ દાખલો થયો. બીજો એક તમને ગુણોત્તરવાળો દાખલો ગયા વિડીયોમાં કરાવ્યો હતો તમને બરાબર, કે વન વાળો પણ એવો જ છે. તમારે એક્સ અક્ષને છેદે એમ કહે છે. હવે એ અને બી બિંદુ છે જે એને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ તમને એક એ બિંદુ આપેલું છે અંદર અહીં એક અને માઇનસ પાંચ લો, અને બી બિંદુ તમને આપેલું છે માઇનસ ચાર અને પાંચ બરાબર છે. અને એક્સ અક્ષ અહીં કંઈક બિંદુ હશે આ પી બરાબર, આ બિંદુ એ લઈ લીધું આપણે બરાબર, પી બિંદુ એક્સ અને વાય. અને એક્સ અક્ષમાં છેદે એટલે એક્સની કિંમત હોય વાયની કિંમત તમારે ઝીરો થાય. એક્સ અક્ષ એ આ બિંદુઓને છેદે છે, એક્સ અક્ષ છેદે છે એટલે એક્સના એમ થશે વાયના એમ તમારે થશે નહીં. એટલે આનો તમારે યુઝ આ રીતે કરો કાં તો આ રીતે કરો તો કોઈ વધુ આવતો નથી. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ વન અને એમ ટુ શોધવું છે મારે. શું શોધવું છે? એમ વન અને એમ ટુ અથવા તો લેમડા, અરે સોરી કે આપણે હવે કે કહીએ છીએ એટલે કે બરાબર એમ વન અપન એમ ટુ. આ રીતે પણ તમે શોધી શકો છો. કશું નહીં, આપણે સૂત્ર મૂકી દઈએ એક્સ વાય બરાબર. હું સૂત્ર નથી લખતો બરાબર, કે વાળું લખો આ લખો ગમે તે લખો, પણ ગુણોત્તર શોધવો હોય તો કે વાળું લખો તો અનુકૂળ આવે છે. એટલે હું એ લખીશ કે ને એક્સ ટુ જોડે બરાબર, કે ને એક્સ ટુ જોડે એટલે આ એક્સ ટુ છે ને એટલે માઇનસ ચાર કે. ખબર પડે છે જે કહું છું? જો કે ને એક્સ ટુ જોડે વત્તા એક્સ વન એટલે વત્તા એક છેદમાં કે પ્લસ એક. બીજું થશે ફરી પાછું કે વાય ટુ એટલે કે ને વાય ટુ જોડે એટલે પાંચ કે વત્તા વાય વન એટલે માઇનસ પાંચ છેદમાં કે પ્લસ એક. હવે આ જે કિંમત છે મને ખબર છે એક્સ અને ઝીરો છે. શું છે? ઝીરો. આનું સાદુરૂપ આપું તો માઇનસ ચાર કે વત્તા એક છેદમાં કે પ્લસ એક. આનું સાદુરૂપ આપું તો પાંચ કે ઓછા પાંચ છેદમાં કે પ્લસ એક. બસ આ રીતે તમે સાદુરૂપ આવતું જવાનું. હવે આમાંથી જો એક્સની કિંમત તો આપણી જોડે નથી, પણ આ કિંમત આપણે આને જોડે સરખાય અને કેની કિંમત લાવી શકીએ છીએ એટલે પાંચ કે ઓછા પાંચ છેદમાં કે વત્તા એક બરાબર ઝીરો. તો આ ઝીરો થઈ જશે એટલે પાંચ કે બરાબર પાંચ આપણે લખી શકીએ છે. માટે કે બરાબર પાંચ ભાગ્યા પાંચ એટલે એક. એટલે કે એમ વન અને એમ ટુ બરાબર એ ખરેખર એનું સરખા બિંદુમાં વિભાજન કરતું જોવા મળે છે. આપણે કેની કિંમત હવે એની ઉપરથી આપણે એક્સની કિંમત શોધી હોય તો લાવી શકીએ છીએ કે માઇનસ ચાર કેની કિંમત એક મૂકો, અહીં એક મૂકો છેદમાં એક વત્તા એક મૂકી શકો છો. એટલે કે માઇનસ ચાર વત્તા એક છેદમાં બે, ચારમાંથી એક જાય એટલે માઇનસ ત્રણ છેદમાં બે. એટલે કે એ જે બિંદુ જે છે આપણે લખવું હોય તો માઇનસ ત્રણ દૂત્યાંશ અને ઝીરો છે. ટૂંકમાં આ બે બિંદુ જે છે એ આ બિંદુમાંથી પસાર થતો જોવા મળે છે. એટલે કે આ રીતે તમને મેં કીધું એમ કે એક્સ અક્ષનું આપે તો એક્સ ઝીરો લેવાના, વાય એક્સનું છેદે કે તો ઝીરો વાય લેવાના, અને એ રીતે તમે ઝીરો આધારે કે શોધવાનો અને પછી કિંમત મૂકો એટલે તમને મળી જાય છે બરાબર. એટલે 7.2ની અંદર આ બધા દાખલા તમને આપેલા જોવા મળે છે. હજુ કદાચ એક દાખલો આપણે આગળનો લેવો હોય એટલે કે અમે જો કયા ગુણોત્તરમાં વિભાજન કરીએ એ દાખલો લઈ લીધો, પછી ગુણોત્તરનું વિભાજન આપેલું હોય તો બિંદુ શોધવાનો પણ દાખલો લઈ લીધો, પછી એક ખાસ એક દાખલો મસ્ત હોય છે આ 7મો દાખલો જે છે વર્તુળવાળો બરાબર છે, એ દાખલો પણ અગત્યનો છે. એ તમે અંદર આપેલો છે દાખલા નંબર 7
બરાબર છે, એ તમને એમ શું કહે છે કે એ બી વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર, ધારો કે આપણે ના ખબર તો દોરીએ, આ એ બી વર્તુળનો વ્યાસ બરાબર છે અને આ એનું કેન્દ્ર ઓ નામ આપી દઈએ આપણે, બરાબર, વર્તુળનું કેન્દ્ર એના યામ આપી દીધા બે અને માઇનસ ત્રણ, બરાબર છે, વર્તુળનું કેન્દ્ર માઇનસ બે ત્રણ, એ બી એક ચાર, બીને આપી દીધું એક અને ચાર, એ બિંદુ આપેલું નથી તો એ બિંદુ તમે શોધો એમ કહે છે, બરાબર, એ તમે આ સૂત્ર વાપરી શકો, આ સૂત્ર વાપરી શકો, ગમે તે વાપરી શકો, બરાબર, પણ ખાસ એક યાદ રાખવાનું, જ્યારે એકદમ ટૂંકું સૂત્ર મેં તમને કીધું હતું કે ઓ એક્સ વાય જે છે એ આનું મધ્ય બિંદુ છે, શું છે, મધ્ય બિંદુ, એટલે હું ડાયરેક્ટ એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે અને વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા, જ્યારે આ સૂત્ર ક્યારે વપરાય ખાસ યાદ રાખજો તમે, એ આ જ છે, કારણ કે એમ વન એમ ટુ શું છે, એક છે, હવે એક મૂકો એટલે કોઈ અર્થ જ ના થાય, જો એક ગુણ્યા એક્સ ટુ એક એક્સ વન, એટલે એક એક એક્સ વન એક્સ ટુ થઈ ગયા, એક વત્તા એક એટલે બે, એટલે આ સૂત્ર જ છે, આ સૂત્ર જ આ છે, પણ એમ વન એમ ટુની કિંમત અહીં આગળ એમ વન બરાબર એક અને એમ ટુ બરાબર એક લઈને તમે ગણો એટલે આ સૂત્ર આ બની જાય છે, આ સૂત્ર આ બની જાય છે, મધ્ય બિંદુ માટે જ આ વપરાય છે. આની મને કિંમતો મને આપેલી છે બે અને માઇનસ ત્રણ, આમાં હવે મારે કઈ છે, એક્સ વનની નથી એટલે એક્સ વન વત્તા એક ભાગ્યા બે અને વાય વનની નથી, આ આપેલી છે ચાર ભાગ્યા બે, અને આની જોડે સરખાવું એટલે બે બરાબર એક્સ વન વત્તા એક છેદમાં બે કરતાં બનાવીએ તો એક્સ વન બરાબર બે દુ ચાર, ગુણાકાર અને ભાગાકાર, એટલે ભાગાકાર ગુણાકારમાં ગયો અને પ્લસ છે એ માઇનસમાં ગયા, એટલે એક્સ વન બરાબર ત્રણ મળે છે. એ જ રીતે અહીં વાય વન પ્લસ ચાર છેદમાં બે બરાબર માઇનસ ત્રણ, આ પેલી બાજુ જતા રહ્યા આખા નીચે છે, એટલે વાય વન બરાબર ત્રણ દુ છ માઇનસ, આ પેલી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે વાય વન મને મળશે માઇનસ દસ, એટલે આ મારે જે બિંદુ જે છે એક્સ વન વાય વન એ મને ત્રણ મળ્યું અને આ માઇનસ દસ મળે છે. એટલે કે ટૂંકમાં આ રીતના બધા જ દાખલા તમને 7.2ની અંદર છે એ બધા જ દાખલા તમે આ રીતે ગણી શકો છો, પછી ચતુષ્કોણના હોય કે ત્રિકોણના હોય કે ગમે તે રીતે, બરાબર, આ બે સૂત્ર તમે વિભાજનના સૂત્રથી બધા દાખલા ગણી શકો છો. એટલે પ્રયત્ન કરજો, ના ખબર પડે તો કોમેન્ટમાં તમે કોઈપણ દાખલો લખજો તો આપણે એ કરીશું, બરાબર. આના પછીને હવે મેઇન ત્રીજી રીત છે, ત્રિકોણના ક્ષેત્રફળવાળી રીત, એ રીત હવે આપણે આગલા વિડીયોમાં લઈશું.